વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો 26મો પ્રશ્ન યોગ્ય ઉદાહરણ સાથે નીચેના શબ્દો સમજાવો. પ્રશ્ન નંબર 1 લોહચુંબક તત્વ એટલે કે ચુંબકીય પદાર્થ. દોસ્તો આવા લોહચુંબકીય પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનને જો ચુંબકીય ક્ષેત્રની અસર નીચે લાવવામાં આવે તો તે બધા જ એક સરખી રીતે ગોઠવાઈ જાય છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. અને જો ચુંબકીય ક્ષેત્ર પાછું લઈ લેવામાં આવે તો પણ આ ડોમેઇન જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેઓ પાછા અસ્તવ્યસ્ત ગોઠવાતા નથી. માટે આવા પદાર્થો કાયમી ચુંબક તરીકે વર્તે છે. બરાબર, શબ્દો કેવી રીતે લખવાના? તો FeCO અને GD અને CrO જેવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રની ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય છે. આવા પદાર્થોને લોહચુંબકીય પદાર્થો કહે છે જે કાયમી ચુંબક તરીકે વર્તે છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કે ગેરહાજરીમાં દરેક ડોમેન એક જ દિશામાં અભિવિન્યાસ પામે છે. ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું હોય તો પણ ના હોય તો પણ બધા કેવી રીતે ગોઠવાયેલા હોય છે? એકસરખી રીતે ગોઠવાયેલા હોય છે. આવા પદાર્થોને શું કહેવામાં આવે છે દોસ્તો? લોહચુંબકીય પદાર્થો. તેવું જ તેના જેવો બીજો પદાર્થ છે અણુચુંબકીય પદાર્થ. દોસ્તો જેમ આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ તેમ આની અંદર પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. પણ યાદ રાખજો આ અણુચુંબકીય પદાર્થો જે છે તે ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે. એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું હોય તો જ તે ચુંબક તરીકે વર્તે છે. જો ચુંબકીય ક્ષેત્ર પાછું લઈ લેવામાં આવે તો પાછા જે ડોમેન છે એ અસ્તવ્યસ્ત ગોઠવાય અને શું થાય તો અણુચુંબક તરીકે વર્તતો નથી. ઓકે દોસ્તો, લખ્યું છે આ પદાર્થ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જ ચુંબક તરીકે વર્તે છે પરંતુ તેની ગેરહાજરીમાં ચુંબક તરીકે વર્તતા નથી. એક અથવા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આવો ગુણધર્મ જોવા મળે છે. ઓક્સિજન Cu+2 Fe+3 Cr+3 એ આવા પ્રકારના ઉદાહરણ છે. દોસ્તો આ પહેલો ને બીજો ભાગ થયો. હવે એના પછી આપણને પ્રતિલોહચુંબકીય પદાર્થ વિશેની વાત કરી છે અને ફેરોમેગ્નેટિક પદાર્થ તેની વાત કરી. પહેલા આટલું તમે ધ્યાનથી લખી લો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 26મા નો ત્રીજો અને ચોથો પ્રશ્નની ચર્ચા એક સાથે કરીએ. પ્રશ્ન આપે છે ફેરોમેગ્નેટિઝમ. શું કીધું છે દોસ્તો? જ્યારે પદાર્થની અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસ પામેલી હોય ત્યારે ફેરોમેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે. તમે જોઈ શકો છો અહીંયા ડોમેન એટલે શું દોસ્તો? અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, કેટલાક સમાન હોય જ્યારે કેટલાક વિસમાન હોય, કેટલાક સમાન હોય કેટલાક શું હોય વિસમાન હોય, તો આવા પદાર્થ આવા પ્રકારના પદાર્થને શું કહેવામાં આવે છે દોસ્તો? ફેરોમેગ્નેટિઝમ. ઓકે, અને એના પછી કીધું છે શું? પ્રતિલોહચુંબકીય પદાર્થો. તો પ્રતિલોહચુંબકીય પદાર્થો એટલે શું? તો એમએનઓ જેવો પદાર્થ. આખલા સંચિકરો પૂછાય કે પ્રતિલોહચુંબકીય પદાર્થનું ઉદાહરણ શું? એમએનઓ જેવો પદાર્થો પ્રતિલોહચુંબકીય દર્શાવે છે. તેમની ડોમેન રચના એકબીજાથી વિરુદ્ધ હોય, જોઈ શકો છો, એક ઉપર એક નીચે, ઉપર નીચે ઉપર નીચે, બરાબર. તેવી રીતે શું થાય? તો તેની પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થાય છે. તેથી એકબીજા સાથે ચુંબકીય ચાક માત્રાને તે શું કરે છે દોસ્તો? રદ કરી નાખે છે. આવા પ્રકારના પદાર્થોને પ્રતિલોહચુંબકીય પદાર્થો કહે છે. તો દોસ્તો આ રીતે લખવાનું છે. થેન્ક યુ વેરી મચ.